જય સ્વામિનારાયણ. આપણે સંકલનના પહેલા પાઠની અંદર સંકલનની બેઝિક વસ્તુ અને એના પ્રેરણાસૂત્રની વાત કરેલી. આજે થોડું કંઈક આગળ કરવાના છીએ. અને મારું ધ્યેય માત્ર એટલું છે કે તમારી ચોપડીના બધા જ દાખલાનું સોલ્યુશન હું તમને પ્રોવાઈડ કરું. અને કોઈ કે એવું લાગશે કે ચોપડીના દાખલાની અંદર સેટ પીસ કરીને કંઈક નવું બને એવું છે તો એવા પણ હું વિડીયો મૂકતો રહીશ. હા, બીજી એક ખાસ વસ્તુ, કદાચ હું તમને એવું કહું કે ઓકે આ વખતે આટલું ફરી મળીશું બીજા પાઠની અંદર, ત્યારે તમે ટેન્શન ના લેતા કે ભાઈ બીજો પાઠ એક દિવસ પછી કે બે દિવસ પછી આવશે. હું ઓલવેઝ માટે એવું કરું છું, બે પાઠ હોય ને તો બીજો પાઠ પહેલાં અપલોડ કરી દઉં છું અને પછી જ પહેલો પાઠ અપલોડ કરું છું. અને જો ખરેખર વિદ્યાર્થીઓ તમને ગમતું હોય ને મજા આવતી હોય ને તો આ ચેનલને તમે તમારા મિત્રો સુધી પણ પહોંચાડો અને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન ઇનેબલ રાખવાનું ના ભૂલતા. તમને લોકોને મેં કંઈક ઘરકામ આપેલું ને આશા કે તમે લોકો આ સૂત્ર તૈયાર કરી દેતા હશો, તૈયાર કરી પણ દીધા હશે. આ એક સૂત્ર છે, ઇન્ટિગ્રેશન ઓફ ઈ રેસ્ટ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ્ટ ટુ એક્સ પ્લસ સી. હવે આ જે સૂત્ર છે ને એમાં ઘણી બધી જગ્યાએ આવું એક સૂત્ર લખેલું હોય છે, એ ઇન્ટિગ્રેશન ઓફ ઈ રેસ્ટ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ એ એક્સ બાય એ પ્લસ સી. ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહેતા હોય છે કે સાહેબ આ રીતનું સૂત્ર હોય આપણી ચોપડીમાં નથી. હા હોય, બરાબર છે, ચોપડીમાં છે, પણ એને કંઈક તમને બીજી રીતે કીધેલું છે, ડાયરેક્ટ નથી કીધેલું, આવશે ત્યારે આપણે એને જોઈશું. સારું, તમારી ચોપડીમાં અહીં આગળ કીધેલું છે કે આ જે વિધેયો છે એ વિધેયોના પ્રતિવિકલિત એટલે કે અનિયત સંકલન તમારે મેળવવાના છે. હવે આ અનિયત સંકલન મેળવવાના તો છે, પણ સંકલન આપણે જે મેળવવાના સંકલન એ કઈ રીતે મેળવવાના, કે નિરપેક્ષ રીતે મેળવવાની વાત કરે છે અહીંયા આપણે. નિરપેક્ષ રીતે એટલે શું, કે આપણને જે વિધેય આપી દીધેલું હોય એ વિધેય કોનું વિકલન હશે એ વિચારવાનું અને ત્યાર પછી એનું વિકલન મેળવીએ આપણે, અને એના ઉપરથી આપણે લખી શકીએ છીએ કે ભાઈ એનું આ પ્રતિવિકલિત અને અથવા તો અનિયત સંકલિત આવ્યા હશે. અચ્છા ચલો જોઈએ પહેલા દાખલાની અંદર. ડી અપન ડીએક્સ, હવે તમને એમ થશે કે મેં ડી અપન ડીએક્સ કેમ લખ્યું, કારણ કે મારે નિરપેક્ષ સંકલનને કારણે શોધવાનું છે, એ મેથડથી શોધવાનું છે. તો આ સાઇનનું વિકલન શું થતું હશે, તો કે કોસ થાય, એટલે કોસ ટુ એક્સ, થીટા સ્વરૂપ નહીં બદલવાનું, થીટા સ્વરૂપ જે હોય એનું એ જ રાખવાનું. હવે આનું વિકલન કરી નાખે, સાઇનનું શું થાય, માઇનસ ટુ સાઇન ટુ એક્સ. આ ટુ કઈથી આવ્યા, તો ડી અપન ડીએક્સ ઇન્ટુ ટુ એક્સ કરીએ એટલે ટુ આવે, એટલે મેં આગળ લખી નાખ્યા. હવે મારે ખાલી વિધેય જોઈએ છે સાઇન ટુ એક્સ, આ માઇનસ ટુ વધારાના છે તો એને હું આ સાઈડ લઈ લઈશ, એટલે આવું લખાય ડી અપન ડીએક્સ માઇનસ વન અપન ટુ ઇન્ટુ કોસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ટુ એક્સ. તો આના ઉપરથી હું લખી શકીશ કે ભાઈ સાઇન ટુ એક્સનો એક પ્રતિવિકલિત, હવે આખું નથી લખતો, પ્રવી લખી નાખેલું છે એટલે પ્રતિવિકલિત શું થશે, તો માઇનસ વન હાફ કોસ ટુ એક્સ થશે. અચ્છા આને હું સંકલનના સ્વરૂપમાં આ રીતે લખું છું, ઇન્ટિગ્રેશન સાઇન ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ ટુ એક્સ બાય ટુ પ્લસ સી સ્વેર અચળાંક. અચ્છા ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સાહેબ અહીંયા આગળ પ્લસ સી આપણે સ્વેર અચળાંક લખીએ છીએ તો અહીં કેમ નથી લખતા, કારણ કે અહીંયા આગળ સ્વેર અચળાંકની જગ્યાએ મેં આ લખી નાખેલું છે, નો એક પ્રતિવિકલિત, એટલે આની અંદર આનો એક પ્રતિવિકલિત આ છે, એની અંદર બીજા કોઈ અચળાંક હશે એ કયા અચળાંક હશે એની જગ્યાએ મેં આ લખી નાખેલું છે. એટલા માટે આપણે અહીંયા જ્યારે સંકલન સ્વરૂપે લખીએ છીએ ત્યારે સૂત્રોમાં પણ આપણે અચળાંક સ્વેર વાપરવાનું કીધેલું છે એટલે એ વાપરેલો છે. હવે બીજા નંબરના દાખલામાં શું કહે છે, કોસ થ્રી એક્સ, તો કોસ એ કોનું વિકલન હશે, સાઇનનું, તો આપણે શું લખીશું ડી અપન ડીએક્સ સાઇન થ્રી એક્સ. ચલો આપણે આનું વિકલન કરીએ તો શું જવાબ આવશે, થ્રી કોસ થ્રી એક્સ, પણ આપણે તો કોસ થ્રી એક્સ એટલાની જ જરૂર છે એટલે આ થ્રીને આ બાજુ લઈ લઈશું, ડી અપન ડીએક્સ વન અપન થ્રી ઇન્ટુ સાઇન થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ થ્રી એક્સ. ઓકે, અને લખવું હોય તો શું લખાય, કોસ થ્રી એક્સનો એક પ્રતિવિકલિત કયો હશે, વન અપન થ્રી
साइन 3x હશે. આપણે એને ઇન્ટિગ્રેશન સ્વરૂપે લખીશું, એટલે કે સંકલન સ્વરૂપે લખીશું, તો ઇન્ટિગ્રેશન ઓફ cos 3x ઇન્ટુ dx બરાબર શું લખીશું, sin 3x બાય 3 પ્લસ sin. ઓકે, હવે આ જે ત્રીજા નંબરના દાખલાની વાત છે, એ ત્રીજા નંબરના દાખલાની અહીંયા આગળ 2x લખેલા છે ને, એની જગ્યાએ હું આવું ના લખી શકું e રેસ ટુ ax. એટલે જે મેં શરૂઆતમાં તમને કીધેલું ને, એ રેસ ટુ ax નો તમને ખ્યાલ આવી જાય. તો ઈ રેસ ટુ એક્સ નું વિકલન આ ઈ રેસ ટુ એક્સ જ થાય છે. તો આપણે આના માટે એવું લખીશું, ડી અપન ડી એક્સ ઈ રેસ ટુ એ એક્સ. ચલો આનું વિકલન કરીએ તો શું જવાબ આવશે, એ ઇન્ટુ ઈ રેસ ટુ એ એક્સ. ઓકે, મારે તો એ રેસ ટુ ઈ રેસ ટુ એ એક્સ જ જોઈએ છે, એટલે એને આ બાજુ લઈ જઈશ, ડી અપન ડી એક્સ વન અપન એ ઈ રેસ ટુ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એ એક્સ. તો હું આવું કંઈક લખી શકું, ઈ રેસ ટુ એ એક્સ નો એક પ્રવિકલિત કયો હશે, વન અપન એ ઈ રેસ ટુ એ એક્સ. સંકલન સ્વરૂપે લખીશ, એટલે ઇન્ટિગ્રેશન ઓફ ઈ રેસ ટુ એ એક્સ ઇન્ટુ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એ એક્સ બાય એ પ્લસ સી. હવે આના ઉપરથી તમે ત્રીજાનો ડાયરેક્ટ જવાબ લખવા તો શું લખાય, ઇન્ટિગ્રેશન ઓફ ઈ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ ડી એક્સ. તો આપણે શું લખી શકીએ, ઇન્ટિગ્રેશન ઓફ ટુ એક્સ અપન ટુ પ્લસ થ્રી. ઓકે, હવે આ ચોથા નંબરનો દાખલો છે. તો ચોથા નંબરના દાખલાની અંદર અહીં આગળ એ એક્સ પ્લસ બી રેસ ટુ સ્ક્વેર, એટલે પાવરમાં તમને આપી દીધેલું છે, ઘાતમાં આપી દીધેલું. તો આપણને ખબર છે કે ભાઈ વિકલનની અંદર શું થાય છે, એક્સ રેસ ટુ એન નું સૂત્ર શું છે, એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન માઇનસ વન, એટલે એક ઘાત ઓછી કરીએ છીએ. તો આપણે અહીંયા આગળ એક ઘાત વધારીને લેવું પડે, ડી અપન ડી એક્સ એ એક્સ પ્લસ બી રેસ ટુ ક્યુબ, ત્રણ ઘાત લખીશું. તો આનું હવે વિકલન કરો તો શું આવશે, થ્રી એ એક્સ પ્લસ બી રેસ ટુ સ્ક્વેર ત્રણ માઇનસ એક, એટલે ઇન્ટુ ડી અપન ડી એક્સ એ એક્સ. એ એક્સ નું વિકલન શું થઈ જશે, એ, એટલે થ્રી એ એક્સ પ્લસ બી રેસ ટુ સ્ક્વેર. મારે તો એ એક્સ પ્લસ બી રેસ ટુ સ્ક્વેર જ જોઈએ, આ થ્રી એ છે એને હું આ બાજુ લાવી દઈશ, એટલે આ રીતે લખાય, ડી અપન ડી એક્સ વન અપન થ્રી એ એક્સ પ્લસ બી રેસ ટુ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી રેસ ટુ સ્ક્વેર. તો આને આપણે લખી શકીએ કે એ એક્સ પ્લસ બી રેસ ટુ સ્ક્વેરનો એક વિકલિત વન અપન થ્રી એ એક્સ પ્લસ બી રેસ ટુ ક્યુબ હશે, એને હું સંકલનમાં મારે લખવું હોય તો આ રીતે લખું, ઇન્ટિગ્રેશન ઓફ એ એક્સ પ્લસ બી રેસ ટુ સ્ક્વેર ઇન્ટુ ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી રેસ ટુ ક્યુબ બાય થ્રી એ પ્લસ સ્વી સ્વેર અચળાંક. ઓકે, આ પાંચમા દાખલાની અંદર બરાબર ધ્યાનથી જોજો, અહીં આગળ સાઈન ટુ એક્સ માઇનસ ફોર ઈ રેસ ટુ થ્રી એક્સ છે, એટલે કે અહીં આગળ એક સાઈન ટુ એક્સ એક ચલ લઈ લઉં, તો સાઈન ટી ટુ એક્સ એક ચલ છે અને ઈ રેસ ટુ થ્રી એક્સ એ પણ એક ચલ છે. તો જ્યારે તમને આ રીતે નિરપેક્ષ રીતે દાખલો ગણવાનું કે ત્યારે તમારે આ બંને ચલ માટે અલગ અલગથી વિચારવું પડે. આપણે પહેલાં માત્ર સાઈન ટુ એક્સ માટે જ વિચારીશું, તો હું આ રીતે લખીશ, ડી અપન ડી એક્સ શું લખીશ, કોસ ટુ એક્સ લખીશ. કેમ કોસ ટુ એક્સ લખ્યું, કારણ કે મને ખબર છે કે સાઈનનું વિકલન કરીએ એટલે કોસ આવે, કારણ કે મારે આ વિચારવાનું છે કે એ કોનું વિકલન હશે. હવે આનું વિકલન કરીએ તો શું જવાબ આવશે, માઇનસ સાઈન ટુ એક્સ ઇન્ટુ ડી અપન ડી એક્સ ટુ એક્સ માઇનસ ટુ સાઈન ટુ એક્સ. હવે ખરેખર મારે જોઈએ છે એકલા સાઈન ટુ એક્સ, એટલે આ માઇનસ ટુ એને હું આ સાઈડ લઈ આવીશ, એટલે આ રીતે લખાય, ડી અપન ડી એક્સ માઇનસ વન અપન ટુ ઇન્ટુ કોસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઈન ટુ એક્સ. ઓકે, આ પહેલા વિધેય માટે આપણે ક્લિયર થઈ ગયા. હવે આની અંદર
डी अपन डी एक्स, तमने ख्याल आई गयो कि ई रेशू थ्री एक्स है तो आप ई रेशू थ्री एक्स लखीशू। पण फरी एक वक्त याद रखो, हवे आ बधा दाखलानी अंदर अहीं आगळ आगळ कोई जग्याए तमने अचल संख्या नथी आपेली, आ आम ज आपेली छे, तो अचल संख्या साथे लखवानुं फोर ई रेशू थ्री एक्स। हवे आनुं विकलन करो, फोर तो तैना त्यां छे, ई रेशू थ्री एक्स नुं ई रेशू थ्री एक्स इंटू डी अपन डी एक्स थ्री एक्स, तो थ्री एक्स नुं विकलन थशे थ्री इंटू फोर ई रेशू थ्री एक्स। अच्छा, મારે એટલે ઘણા બધા છોકરાઓ એમ કહે છે સાહેબ ચાર તારી બહાર ના લખી દેવાય, નથી લખ્યું, એની પાછળનું રીઝન છે કે મારે અહીંયા આગળ ફોર ઈ રેસ્ટુ થ્રી એક્સ રહેવા દેવાનો છે, એટલે મેં આ થ્રી વધારાના છે મને ખબર છે એને આ બાજુ નીચે લઈ જઈશ હું, એટલા માટે નથી લખ્યું। ડી અપન ડી એક્સ વન અપન થ્રી ફોર ઈ રેસ્ટુ થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર ઈ રેસ્ટુ થ્રી એક્સ। ઓકે, તમે ઇન્ડિવિઝ્યુઅલ બંને માટે આ લખી શકો કે ભાઈ સાઇન ટુ એક્સનો એક પ્રતિ વિકલિત માઇનસ વન અપન ટુ કોસ ટુ એક્સ હશે અને ફોર ઈ રેશુ થ્રી એક્સનો એક પ્રતિ વિકલિત ફોર બાય થ્રી ઈ રેશુ થ્રી એક્સ હશે। પણ આપણે તો સીધું જ સંકલન સ્વરૂપ મેળવવાનો પ્રયત્ન કરીએ, તો હું કંઈક આવું લખીશ, ડી અપન ડી એક્સ માઇનસ વન અપન ટુ કોસ ટુ એક્સ માઇનસ ડી અપન ડી એક્સ ફોર બાય થ્રી ઈ રેસ ટુ ફોર એક્સ। આ જે સાઈડ હતી જમણી બાજુ એ બંનેની બાદ બાકી કરી મેં આ બંનેમાં, તો જે રીતે મારે આ બાજુ બાદ બાકી કરી છે એ રીતે આ બાજુ પણ એટલે જમણી બાજુ પણ બાદ બાકી કરવી પડે મેં ડાબી બાજુ કરી, તો શું આવશે સાઇન ટુ એક્સ માઇનસ ફોર ઈ રેસ ટુ થ્રી એક્સ। ઓકે, તો આને આધારે આપણે હવે ડાયરેક્ટ લખી શકીએ કે ભાઈ સાઇન ટુ એક્સ માઇનસ ફોર ઈ રેસ ટુ થ્રી એક્સનો એક પ્રતિ વિકલિત માઇનસ વન અપન ટુ કોસ ટુ એક્સ માઇનસ ફોર બાય થ્રી ઈ રેસ ટુ ફોર એક્સ હશે। હવે આ ડીએક્સ ડીએક્સ છે ને એને હું બહાર જ દઈ લઉં, એટલે એક જ વખત લખીશ ડી અપન ડી એક્સ માઇનસ વન અપન ટુ કોસ ટુ એક્સ માઇનસ ફોર બાય થ્રી ઈ રેસ ટુ ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ટુ એક્સ માઇનસ ફોર ઈ રેસ ટુ થ્રી એક્સ। હવે આને ઇન્ટિગ્રેશન સ્વરૂપે એટલે કે સંકલન સ્વરૂપે લખવું હોય તો સંકલન સાઇન ટુ એક્સ માઇનસ ફોર ઈ રેસ ટુ થ્રી એક્સ બરાબર શું જવાબ આવશે માઇનસ કોસ ટુ એક્સ બાય ટુ માઇનસ ફોર ઈ રેસ ટુ ફોર એક્સ બાય થ્રી પ્લસ સી। અચ્છા, અહીં આગળ તમને લોકોને એવું કહે છે કે સંકલન મેળવો, તો જ્યારે આ સંકલન મેળવવાનું છે હવે સંકલનના દાખલા હવે ચાલુ થયા તમારા, આ રીતે તમને કૌંસમાં આપી દે ને ત્યારે દરેકે દરેક પદના સંકલન અલગ અલગ કરી નાખવાના અને એમાં અચળ પદ આવે ને તો એ બહાર લઈ લેવું। દાખલા તરીકે આ ફોર છે તો આપણે બહાર ફોર લઈ લઈશું, ફોર ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ થ્રી એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન વન ઇન્ટુ ડીએક્સ, આ ફોર ઈ રેસ ટુ થ્રી એક્સનું શું થશે સંકલન ઈ રેસ ટુ થ્રી એક્સ અપન થ્રી પ્લસ એકનું શું થાય એક્સ અને પ્લસ સ્વેર અચળાંક સી। ઓકે, આ સાતમો દાખલો લઈએ, તો અહીં આગળ મને આ કૌંસની બહાર આપી દીધેલું, તો કૌંસની અંદર હું ગુણી નાખીને જ લખું છું, ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ, આ એક્સ સ્ક્વેરને મેં કૌંસની અંદર લઈ લીધા, એટલે હવે કંઈક આવું થયું ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ માઇનસ આ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર ઉડી ગયા એટલે વન ઇન્ટુ ડીએક્સ, હવે એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન શું થાય એક્સ ક્યુબ બાય થ્રી માઇનસ વનનું એક્સ અને પ્લસ સી। ઓકે, આઠમા દાખલાની અંદર અહીં આગળ તમને એમ તો કહેશે કે સાહેબ પહેલાં જેવો જ છે ને, પણ ના, બરાબર ધ્યાનથી જોજો, હું શું કરીશ એ બહાર લઈ લઈશ, ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ
પ્લસ બી બાર લઈ લઈશું ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ સી બાર ઇન્ટિગ્રેશન ઇન્ટુ ડીએક્સ એ એક્સ સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ બાય થ્રી પ્લસ બી એક્સ નું એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ સી અને અહીંયા આગળ એક એટલે એનું ઇન્ટિગ્રેશન એક્સ અને પ્લસ હવે શ્રેણ અચળાંક લખવાનો શું લખીશું સી તો આવી ગયો છે એક વખત એટલે ન લખાય ડી લખીશ અને જ્યારે તમે સી સિવાયનો કોઈ પણ શ્રેણ અચળાંક લખો ત્યારે તમારે એને મેન્શન કરવું પડે કે જ્યાં ડી શ્રેણ અચળ છે આ ચોપડીમાં આઠમો દાખલો એટલા માટે જ મૂકેલો છે તમને ખ્યાલ આવી જાય ઘણી વખત એવું થાય કોઈ વિકલ કોઈ વિધેય એવું આપી દીધેલું હોય કે જેની અચળ અચળ સી આપી દીધેલું હોય તો તમે એ વખતે શ્વેર અચળાંક ફરી સી મૂકો અથવા તો સી વન મૂકી દેવાનો આ ડી લખેલો છે એની જગ્યાએ તમે સી વન મૂકી શકો સી થી મૂકી શકો સી ડેસ મૂકી શકો જે ઈચ્છા થાય એ મૂકી શકાય પણ એ વખતે આપણે મેન્શન કરવું પડે કે ભાઈ આ જે મેં વધારાનો લીધેલો છે રૂઢી ચુસ્ત પ્રમાણે જે પરંપરા ચાલી આવી છે એની જગ્યાએ કે ભાઈ સી સંકલનની અંદર શ્વેર અચળાંક હોય પણ એની જગ્યાએ મેં બીજો લીધેલો છે તો આપણે એને દર્શાવવું પડે એટલા માટે હવે આ નવમા દાખલાની અંદર શું કરીશું બાર જ લઈ લઈએ આપણે નવમા દાખલામાં બે ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ બે એક્સ સ્ક્વેરનું શું થશે એક્સ રેસ ટુ ક્યુબ બાય થ્રી પ્લસ ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ અને પ્લસ સી અચ્છા અહીં આગળ હવે આ પાવરવાળો દાખલો આવે પહેલો એટલે કે ઘાતવાળો દાખલો આવે જ્યારે ઘાતવાળો દાખલો આવે ને ત્યારે તમારે પહેલાં પહેલો તો એ કૌંસ જ છોડી દેવાનો એટલે એકદમ સહેલું થઈ જાય ઇન્ટિગ્રેશન પહેલી સંખ્યાનો વર્ગ આ પૂર્ણ વર્ગ છે ને એટલે પહેલી સંખ્યાનો વર્ગ વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયું એટલે એક્સ માઇનસ બે નિયમના પહેલી બીજીનો ગુણાકાર આ વર્ગમૂળ આ વર્ગમૂળ ઉડી ગયું એટલે ખાલી એકલા બે આવશે અને પ્લસ બીજી સંખ્યાનો વર્ગ એક ના છેદમાં એક્સ અને આખા કૌંસનું પાછળ ડીએક્સ તો હવે શું લખીશું ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ ડીએક્સ માઇનસ ટુ ઇન્ટિગ્રેશન ઇન્ટુ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન વન અપન એક્સ ઇન્ટુ ડીએક્સ એક્સનું શું થશે એક્સ સ્ક્વેર બાય ટુ માઇનસ ટુ વનનું એક્સ અને પ્લસ વન અપન એક્સ ઇન્ટુ ડીએક્સનું શું થાય લોગ મોડ ઓફ એક્સ પ્લસ સી અહીંયા આગળ મોડ ઓફ એક્સ લખવાના કારણ કે એક્સ ગ્રેટર દેન ઝીરો હોય તો પણ લોગ એક્સ થાય છે અને એક્સ લેસ દેન ઝીરો હોય ગ્રેટર દેન અને લેસ દેન હોય તો પણ વન એ જ થાય છે એટલા માટે નેગેટિવ હોય કે પોઝિટિવ હોય આપણે પોઝિટિવ સ્વરૂપમાં લઈ જવું પડે છે એટલા માટે અહીંયા આગળ મોડ ઓફ એક્સ લખી દીધેલો છે ઓકે હવે આ રીતનો દાખલો છે તો એને અગિયારમાં દાખલાની અંદર હું કંઈક આવું કરીશ ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન ફાઇવ સ્ક્વેર એક્સ બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ માઇનસ ફોર ઇન્ટિગ્રેશન વન અપોન એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ અહીં આગળ એક ઘાત જતી રહેશે એટલે ખાલી બાકી શું રહેશે એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ અહીં આગળ માત્ર ખાલી પાંચ એકલા જ રહેશે એટલે ઇન્ટિગ્રેશન ઇન્ટુ ડીએક્સ કે લખીશ માઇનસ ફોર હવે આપણી પાસે અહીંયા આગળ વન અપન એક્સ સ્ક્વેરનું શું કરવું કોઈ સૂત્ર નથી એટલે એના માટે આપણે એવું કરવું પડે કે આ ઘાતને ઉપર લઈ જવી પડે એટલે ઇન્ટિગ્રેશન ઓફ એક્સ રેસ ટુ માઇનસ ટુ ઇન્ટુ ડીએક્સ કરીશ આ રીતે કરવાનું હવે એક ઘાત ઉમેર દેવાની છે એટલે એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ ફાઇવ ઇન્ટુ એક્સ માઇનસ ફોર એક્સ રેસ ટુ માઇનસ ટુ પ્લસ વન અપન માઇનસ ટુ પ્લસ વન પ્લસ સી તો એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ ફાઇવ એક્સ માઇનસ ટુ પ્લસ વન એટલે માઇનસ વન આવશે તો માઇનસ વન ને આ પ્લસ માઇનસ એટલે પ્લસ થઈ ગયા આ ફોર અને એક્સ રેસ ટુ કેટલા થઈ જશે માઇનસ વન પ્લસ સી હવે ઘણી વખતે તમને પેલા એમસીક્યુની અંદર અહીંયા આગળ માઇનસ વન ના હોય એની જગ્યાએ આ રીતે નીચે લખેલું આવે એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ
5x plus 4 by x plus c. ओके હવે કઈ આ 12માં નંબરનો દાખલો છે તો એની અંદર સેમ પહેલાના જેવું જ x ક્યુબ ડિવાઇડેડ બાય x રેસ ટુ 1 હાફ વર્ગમૂળ છે તેની જગ્યાએ 1 હાફ કરી પ્લસ 3 ઇન્ટિગ્રેશન x અપન x રેસ ટુ 1 હાફ ઇન્ટુ dx પ્લસ ઇન્ટિગ્રેશન 4 અપન x રેસ ટુ 1 હાફ ઇન્ટુ dx ઇન્ટિગ્રેશન x રેસ ટુ 3 માઇનસ 1 હાફ ઇન્ટુ dx પ્લસ 3 ઇન્ટિગ્રેશન x રેસ ટુ 1 માઇનસ 1 હાફ ઇન્ટુ dx પ્લસ 4 ઇન્ટિગ્રેશન x રેસ ટુ માઇનસ 1 હાફ ઇન્ટુ dx 3 દુની 6 1 એટલે x રેસ ટુ 5 બાય 2 ઇન્ટુ dx 3 દુની 6 માઇનસ 1 એટલે 5 અને છેદના 2 ના 2 અપૂર્ણાંક હું જરા મહોરો કરી લેવો પ્લસ 3 ઇન્ટિગ્રેશન અહીંયા શું આવશે x રેસ ટુ 1 હાફ ઇન્ટુ dx પ્લસ 4 ઇન્ટિગ્રેશન x રેસ ટુ માઇનસ 1 હાફ ઇન્ટુ dx હવે આનું વિકલન કરીશું તો x રેસ ટુ 5 બાય 2 પ્લસ 1 અપન 5 બાય 2 પ્લસ 1 પ્લસ 3 ઇન્ટિગ્રેશન x રેસ ટુ 1 હાફ ઇન્ટિગ્રેશન શું સોરી ઇન્ટિગ્રેશન લખવાની જરૂર જ નથી આપણે હવે પ્લસ 1 બાય 1 અપન 2 પ્લસ 1 પ્લસ 4 x રેસ ટુ માઇનસ 1 હાફ પ્લસ 1 અપન માઇનસ 1 હાફ પ્લસ 1 પ્લસ c તો x ની 7 બાય 2 પ્લસ 3 x રેસ ટુ 3 બાય 2 પ્લસ 4 અહીં આગળ કેટલા થઈ જશે પ્લસ થઈ જશે 1 હાફ અપન 1 હાફ પ્લસ c તો હવે આનો જવાબ લખવો હોય તો શું જવાબ લખીશું 2 બાય 7 x રેસ ટુ 7 બાય 2 પ્લસ આ 3 અને આ 3 જતા રહે આ 2 ઉપર જતા રહેશે એટલે 2 x રેસ ટુ 3 બાય 2 પ્લસ આ 2 આ 4 ની જોડે જતા રહેશે એટલે 8 x રેસ ટુ 1 હાફ પ્લસ c હવે આ રીતનો દાખલો છે 13મો તો 13માં દાખલાની અંદર થોડોક દાખલા ગણશો એટલે અનુભવ થઈ જશે પણ અહીં આગળ રીસર ઉપર અવયવો પડે છે તો પહેલાં અવયવો પાડી નાખીએ ઇન્ટિગ્રેશન પહેલાં બેનું જોડકું બનાવીને એમાંથી એક્સ સ્ક્વેર કોમન કાઢીએ એટલે કૌંસની અંદર એક્સ માઇનસ 1 રહેશે અને પાછળ એક્સ માઇનસ 1 છેદમાં એક્સ માઇનસ 1 તો છે જ ઇન્ટુ ડીએક્સ ઇન્ટિગ્રેશન ઉપર એક્સ માઇનસ 1 કોમન એક્સ સ્ક્વેર પ્લસ 1 છેદની અંદર એક્સ માઇનસ 1 ઇન્ટુ ડીએક્સ તો આ એક્સ માઇનસ 1 એક્સ માઇનસ 1 ઉડી ગયા એટલે ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ ડીએક્સ એક્સ સ્ક્વેરનું એક્સ ક્યુબ બાય 3 પ્લસ એક્સ પ્લસ સી ઓકે અને આ 14માં દાખલાની અંદર આ કૌંસ આની અંદર ગુણી નાખીએ એટલે ઇન્ટિગ્રેશન 14માં દાખલામાં એક્સ રેસ ટુ 1 હાફ ઇન્ટુ ડીએક્સ આ જે વર્ગમૂળ છે એની જગ્યાએ 1 હાફ કરી નાખ્યું માઇનસ ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ એક્સ રેસ ટુ 1 હાફ ઇન્ટુ ડીએક્સ હવે 1 હાફનું શું થશે એક્સ રેસ ટુ 1 હાફ પ્લસ 1 અપન 1 હાફ પ્લસ 1 માઇનસ ઇન્ટિગ્રેશન એક ઘાત અને એક ઘાત એટલે એક્સ રેસ ટુ 3 બાય 2 ઇન્ટુ ડીએક્સ તો એ જ વસ્તુ અહીં છે ને એક્સ રેસ ટુ 3 બાય 2
अपन 3/2 माइनस एक्स रेस टू 3/2 प्लस 1 अपन 3/2 प्लस 1 प्लस सी। આ છેદના છેદ અંશમાં જતો રહે એટલે 2x^3/2/3 માઇનસ અહીંયા ગાડે 3 × 2 = 5, 2 × 1 = 2, 3 × 2 = 5 એટલે 5 દુત્યાંશ આવશે તો 2 ઉપર એટલે 2/5x^5/2 પ્લસ સી। આ રીતે આપણે ચોપડીના દાખલા જોયેલા છે અને ફરી મળીએ હવે આપણે ત્યારે વધારે આ રીતે દાખલા જોઈશું। જો તમને ગમે તો આને અવશ્ય શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એનેબલ બટન ભૂલતા નહીં। ફરી મળીશું, ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ।